हेलो विद्यार्थी मित्रों, धोरण 12 प्रकरण 3 नाणું અને ફુગાવો। ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે જ્યારે નાણાંની શોધ થઈ નહોતી ત્યારે લોકો કઈ રીતે પોતાની જરૂરિયાતો સંતોષતા હતા, જેમાં સૌથી પ્રચલિત વસ્તુ વિનિમય પ્રથા હતી, જેને આપણે સાટા પ્રથા અથવા અંગ્રેજીમાં બાર્ટર સિસ્ટમ કહી શકીએ। આ વસ્તુ વિનિમય પ્રથામાં वस्तु के सेवा ना बदला में अन्य वस्तु के सेवा मेळववामां आवती, एटले के वस्तु के सेवा नी आपले करवामां आवती, लेवड़ देवड़ करवामां आवती, अदला बदली करवामां आवती, जेने आपणे बार्टर सिस्टम कही शकीए। कोई एक व्यक्ति के कोई एक खेडूत घऊं पकवे अने ते घऊं आपीने ચોખા પકવનાર પાસેથી ચોખા મેળવે તેને વસ્તુ વિનિમય પ્રથા કહી શકાય। આ રીતે દરેક વસ્તુ અને સેવાઓનો વ્યવહાર થતો હતો, પરંતુ સમય જતાં કેટલીક મર્યાદાઓને કારણે આ પ્રથા નિષ્ફળ ગઈ। જેમ કે જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની મુશ્કેલી, તેના માપનની મુશ્કેલી અને તેના સંગ્રહની મુશ્કેલી। સમય જતાં આ પ્રથા નિષ્ફળ જવાથી કોઈ એક એવા માધ્યમની જરૂરિયાત ઊભી થઈ કે જેના દ્વારા દરેક વસ્તુ અને દરેક સેવા મેળવી શકાય, અને તેના પરિણામ સ્વરૂપ નાણાંનો ઉદ્ભવ થયો। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ નાણાંનો ઉદ્ભવ કઈ રીતે થયો, નાણાં તરીકે કઈ કઈ વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવતી અને સમય જતા નાણામાં કયા પરિવર્તન આવ્યા। વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ અને વિનિમયને સરળ બનાવવા સર્વમાન્ય માધ્યમ તરીકે પશુનો ઉપયોગ થતો હતો, એટલે કે ગાય, બળદ, ઘેટા, બકરા જેવા પશુઓ એ ઉપયોગમાં લેવાતા, તેનો પણ વિનિમય થતો, તેની પણ અદલાબદલી થતી। ભારતમાં ખાસ તો ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું। હાલમાં પણ ગાય ધન તરીકે જ ગણવામાં આવે છે, પરંતુ પ્રાચીન કાળમાં અને જ્યારે નાણાંની શોધ થઈ નહોતી ત્યારે ગાય એ ઘણું જ ઉપયોગી એવું ધન ગણવામાં આવતું। ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું, આપણો દેશ કૃષિ પ્રધાન છે અને પહેલાના સમયમાં પણ હતો, અને આ ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થતું। વર્તમાન વપરાશ માટેનું અનાજ બાદ કરી વધેલા અનાજથી પશુ ખરીદવામાં આવતા। કોઈ એક ખેડૂત છે જે ઘણું બધું અનાજ પકવે છે, તેમાંથી જરૂરી હોય એટલું અનાજ પોતે ઘરે રાખી લે છે અને બાકીનું અનાજ અન્ય વ્યક્તિ પાસે જઈને ધારી લઈએ કે ઘઉં આપીને તે ચોખા મેળવી લેશે, ઘઉં આપીને તે ઘી મેળવી લેશે, ઘઉં આપીને તે કાપડ મેળવી લેશે અને ઘઉં આપીને તે પગરખા મેળવી લેશે। પરંતુ તેમ છતાં ઘણું બધું અનાજ, ઘણા બધા ઘઉં તેમની પાસે રહેતા, જે અમુક સમય સુધી જ સાચવી રાખવા યોગ્ય હતા, કારણ કે સમય જતા તે સડી જતા, બગડી જતા। તેથી ઘઉંનું તેમણે તત્કાળ તેમનો વિનિમય કરવો પડતો અને અન્ય વસ્તુઓ મેળવી લેવી પડતી। ત્યારબાદ લોકો દ્વારા આ અનાજ આપીને પશુ ખરીદવાની પ્રથા શરૂ થઈ, કારણ કે પશુઓને તો ઘણા વર્ષો સુધી સાચવી શકાય અને જ્યારે જરૂર પડે અન્ય વસ્તુની ત્યારે આ પશુઓ આપીને ફરી પાછું અનાજ મેળવી લેવાય। આમ પશુને વેચી
अनाज पाछू मेळवातु। व्यक्ति अनाजना बदलामां पशु मेळवतो अने पशु आपी कोई पण जरूरियात मेळवतो। आम गाय भैंस घोड़ा जेवा पशु विनिमयनुं माध्यम बन्या अने मूल्यनो संग्राहक बन्या, कारण के अनाज करता आ पशुओने घणा लांबा समय सुधी साचवी शकाता हता। परंतु आ पशुओनी पण एक मर्यादा हती, जे हवे आपणे जोईए। शा माटे आ पशुओ धन तरीके के नाणा तरीके लांबो समय सुधी उपयोगी न बन्या? हा, आजना समय में पशु धन गणाय छे, परंतु तेनो नाणानी जेम छूटथी उपयोग थई शकतो नथी, कारण के तेनी पण केटलीक मर्यादाओ छे। विनिमयना माध्यम तरीके अने मूल्यना संग्राहक तरीके पशुनो उपयोग मर्यादावाळो बन्यो। केम जोईए? पशु पण बीमार पड़े, पशुओ पण बीमार पड़े छे, तेमज लांबा समय सुधी तेने तेना स्वरूपमां संग्रही शकाय नहीं, कारण के अमुक समय पछी ते मृत्यु पामशे, बीमार पड़शे अने तेना परिणामे तेनो पण नाश थशे। अने भौतिक रीते पण अमुक हदथी वधारे पशुने राखवा अगवडता भर्युं बन्युं, कारण के पशुओने साचवा माटे घणी ज मोटी जग्या जोईए। तेमना माटे घासचारानी व्यवस्था करवी पड़े, तेओ बीमार पड़े तो तेमना माटे पण आरोग्यनी जरूरियात उभी थाय, तेना परिणामे ते अगवडिया भर्युं बन्युं। हेरफेरमां पण मुश्केली थई, अनाज होय तो तेने कोई वाहन में लई जई शकाय, पण पहेलाना समयमां तो एटला बधा वाहनो पण न हता के अत्यारनी जेम। हालना समयमां जे आधुनिक साधनों आपणे जोईए छे अने एवा वाहनो जोईए छे के जे टूंक समयमां एक जग्याएथी बीजी जग्याए वस्तु के पशुओने हेरफेर माटे उपयोगमां लेवाय छे, एवा साधनो पण एवा वाहनो पण नहोता, तो हेरफेरमां पण मुश्केली सर्जाई। एटले पछी કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, સૌપ્રથમ ગાયને ધન ગણવામાં આવતું, ત્યારબાદ અન્ય પશુઓ જેવા કે ભેંસ ઘોડા ઘેટા બકરા જેવા પશુઓનો પણ ઉપયોગ થયો, ત્યારબાદ તેમના માટેની કેટલીક મુશ્કેલીઓ ઊભી થઈ, તેના પરિણામે તેનો પણ ઉપયોગ ઘટતો ગયો, અને હવે લોકોએ વિનિમયના માધ્યમ તરીકે એક નવી વસ્તુ એટલે કે કિંમતી પથ્થરોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું। રાજાશાહી વ્યવસ્થા આવતા સિક્કાઓની શરૂઆત થઈ, રાજાઓએ પોતાની છાપવાળા સિક્કાઓ બનાવડાવ્યા, ધાતુના સિક્કાઓ કે જેને ધાતુને પીગાળીને તેની ઉપર છાપ ઉપસાવવામાં આવે, આવા સિક્કાઓની શરૂઆત થઈ। પરંતુ તેની પણ કેટલીક મર્યાદાઓ હતી, જેમ કે જે રાજા પોતાના રાજ્ય માટે સિક્કાઓ બનાવડાવે તે સિક્કાઓ તેના જ રાજ્ય પૂરતો ઉપયોગ થઈ શકે, તેના જ રાજ્યમાં તે માન્ય ગણાય, અન્ય રાજ્યમાં તેનો ઉપયોગ ન થઈ શકે કે અન્ય રાજ્યમાં કોઈ વ્યક્તિ તે સ્વીકારે પણ નહીં। તેના પરિણામે આ સિક્કા જે તે રાજાએ બનાવેલા હોય તેના રાજ્ય પૂરતો જ તેનો ઉપયોગ થઈ શકે, ત્યાં જ તેનો વિનિમય થઈ શકે અને તે આપીને અન્ય વસ્તુઓ મેળવી શકાય। તથા નગરોમાં સિક્કાએ વિનિમયના માધ્યમ તરીકે કામ શરૂ કર્યું, પણ તેનો ઉપયોગ ખૂબ મર્યાદિત વિસ્તારો અને લોકોમાં થતો, જે તે રાજ્યમાં તેનો ઉપયોગ કરવામાં આવતો, તેથી નાણાં તરીકે તેની પણ મર્યાદા ઊભી થઈ। આમ લોકોએ હવે નવા જ કોઈ માધ્યમની શોધ કરવાની જરૂર પડી। સમય જતાં લોકશાહીનો ઉદ્ભવ થયો, લોકો દ્વારા લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી, તેનો ઉદ્ભવ થયો તથા ઉદ્યોગોની સ્થાપના થવા લાગી। તેના પરિણામે એવું એક માધ્યમ કે જેના દ્વારા દરેક વસ્તુ અને દરેક સેવા મેળવી શકાય, જે દરેક વિસ્તારમાં માન્ય ગણાય, જેને દરેક વ્યક્તિ સ્વીકારવા તૈયાર થાય અને તેના બદલામાં વસ્તુ કે સેવા આપવા તૈયાર થાય। વિદ્યાર્થી મિત્રો, વિચારો, પહેલાના સમયમાં એક વસ્તુ લઈને જવામાં આવે
तो सामे वाली व्यक्ति कदाच ते वस्तु स्वीकारवा तैयार न पण होय। साटा प्रथानी आ सौथी मोटी मुश्केली हती। परंतु आजना समय में विचारीए तो नाणा द्वारा दरेक वस्तु अने सेवा मेळवी शकाय छे। नाणुं स्वीकारीने दरेक व्यक्ति वस्तु के सेवा आपवा तैयार थाय छे। कोई पण व्यक्ति नाणानो इनकार करतो नथी के नाणाने स्वीकारवानी मनाई फरमावतो नथी। आम नाणुं ए सौथी मोटुं प्रेरक बळ बन्युं। केन्द्रीय सत्ताना पीठ बळथी बहार पाडवामां आवनार नाणाने सर्वमान्य स्वीकृति मळी। केन्द्रीय सत्ता एटले के सरकार द्वारा मान्य एक एवी संस्था के जे आवुं नाणुं बहार पाड़े, जेम के भारतमां गणी शकाय रिजर्व बैंक ऑफ इंडिया। रिजर्व बैंक ऑफ इंडिया ए बधी ज बैंकोनी बैंक छे, सरकारनी बैंक छे अने ते चलन बहार पाड़नार बैंक छे। अपनुं चलन जे छे ते रिजर्व बैंक ऑफ इंडिया द्वारा बहार पाड़वामां आवे छे अने दरेक देशमां आवी एक मध्यस्थ बैंक सेंट्रल बैंक जेने एपेक्स बैंक एटले के सर्वोच्च बैंक गणी शकाय तेवी एक बैंक होय छे। आम केन्द्रीय सत्ताना पीठ बळथी बहार पाड़वामां आवनार नाणाने सर्वमान्य स्वीकृति मळी, एटले के आ नाणानो दरेक जग्याए उपयोग थई शके। रिजर्व बैंक द्वारा बहार पाड़वामां आवती बधी ज चलनी नोटो आखा देशमां समग्र विस्तारमां तेनो उपयोग थई शके छे अने विनिमयना माध्यम तरीके तेने झड़पभेर मान्यता मेळवी। दरेक देशनी मध्यस्थ बैंक आवुं नाणुं बहार पाड़े અને દરેક દેશમાં તેનો છૂટછાટથી ઉપયોગ થાય। મૂલ્યના સંગ્રહમાં પણ આધુનિક નાણું જ વધારે સફળ રહ્યું અને હાલના સમયમાં તેનો લાંબા સમય સુધી સંગ્રહ પણ કરી શકાય। ધારી લઈએ કે આજે આપણી આવક વધારે છે, તેમાંથી અમુક રકમ વર્તમાન સમયમાં ખર્ચ કરીએ અને વસ્તુ મેળવી લઈએ। જે વધારાના નાણાં છે તેની આપણે બચત કરીએ અને ભવિષ્યમાં જ્યારે જરૂર હોય ત્યારે તે નાણાં દ્વારા અન્ય વસ્તુ મેળવી લઈએ। તે બગડી જવાનો, સડી જવાનો કોઈ ડર રહેતો નથી અને ભવિષ્યમાં પણ તેના દ્વારા આપણે આપણી જરૂરિયાતોને સંતોષી શકીએ છીએ। હા, તેનું મૂલ્ય ચોક્કસ ઘટે છે, જે અંગેની ચર્ચા આપણે ફુગાવો એ મુદ્દા દરમિયાન કરશું। તો મૂલ્યના સંગ્રહમાં પણ આધુનિક નાણું જ વધારે સફળ રહ્યું। બેન્કિંગ વ્યવસાયના વિકાસે મૂલ્યના સંગ્રહ તથા સ્થળાંતરને ઝડપી અને સરળ બનાવ્યું। હાલમાં બેન્કો છે તે આપણા નાણાં સંગ્રહે છે, આપણા નાણાં સાચવી આપે છે અને એક જગ્યાએથી અન્ય જગ્યાએ આપણે કોઈ વ્યક્તિને નાણાં પહોંચાડવા હોય તો તે પહોંચાડી આપે છે। તેના હેરફેરનું કોઈ જોખમ આપણે લેવું પડતું નથી, કારણ કે આપણું આ બધું જ કાર્ય હવે બેંક દ્વારા થયું છે। આપણે કોઈ વસ્તુ ખરીદવી હોય તો તે માટેનું નાણાંની ચૂકવણી પણ બેંક કરી આપે છે। આપણી પાસે વધારે નાણાં હોય અને આપણે ઘરે સાચવીને તે જોખમ લેવું ન હોય તો આપણે તે બેંકમાં પણ મૂકી શકીએ। બેંક તે નાણાં સાચવી આપે, જરૂરિયાત ઊભી થાય ત્યારે તે નાણાં આપણે બેંકમાંથી ઉપાડી શકીએ અને આપણે કોઈ વ્યક્તિને કોઈ અન્ય સ્થળે, કોઈ અન્ય બેંકમાં કે કોઈ અન્ય વ્યક્તિના નામે જો નાણાં મોકલવા હોય તો બેંક આપણું આ કાર્ય પણ કરી આપે છે। આમ નાણું એ વિનિમયનું સાધન બન્યું, જેનું માપન પણ સરળ હતું અને જેનો સંગ્રહ પણ સરળ હતો। આમ સાટા પ્રથાની બધી જ મર્યાદાઓ એ નાણાં દ્વારા દૂર થઈ અને ઘણા લાંબા સમયથી આ નાણાંનો ઉપયોગ થઈ રહ્યો છે અને તેમના ઘણા બધા પ્રકારો છે જેનો સમય જતાં તેમાં પરિવર્તન આવ્યા છે અને નવા નવા સંશોધનો થતા રહે છે। તેના પરિણામે લોકોના વ્યવહારો હવે સરળ બન્યા છે। વિદ્યાર્થી મિત્રો, આપણે નાણાંનો ઉદ્ભવ કઈ રીતે થયો અને
સમય જતાં તેમાં કયા પરિવર્તન આવ્યા તે જોયું. હવે આપણે નાણાંનો અર્થ અને તેના કાર્યોને સમજવાના છે. તો નાણાંના અર્થ તરીકે પ્રથમ વ્યાખ્યા માર્શલના મતે, કોઈ પણ સમય અને કોઈ પણ સ્થળે, કોઈ પણ સમય અને સ્થળે કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ખાસ આ શબ્દો ધ્યાનમાં લેવા. કોઈ પણ સમય ગમે ત્યારે આપણે તે ચૂકવીએ અને વસ્તુ અને સેવા મેળવી શકીએ છીએ. કોઈ પણ સ્થળે સમગ્ર દેશમાં કે પછી ભારતના નાણાંનો ફેરબદલી કરીને અન્ય દેશમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. કોઈ પણ સ્થળે તેનો ઉપયોગ થઈ શકે છે. જ્યારે રાજાશાહી વ્યવસ્થા હતી ત્યારે જે રાજા પોતાની છાપવાળા સિક્કાઓ બનાવે તો તે જ રાજ્ય પૂરતા તેનો ઉપયોગ થઈ શકતો. જ્યારે હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કોઈ ચલણી નોટ બહાર પાડે તો તેનો ઉપયોગ સમગ્ર દેશમાં થઈ શકે, અને જો આપણે અન્ય દેશમાં એનો ઉપયોગ કરવો હોય તો તેની આપણે ફેરબદલી કરવી પડે. તેના દ્વારા આપણે અન્ય દેશનું નાણું ખરીદીએ અને એ અન્ય દેશનું નાણું ત્યાં આપણે ઉપયોગ કરી શકીએ. એટલે કે આપણું નાણું એ બધી જ જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય, કોઈ પણ સમય અને કોઈ પણ સ્થળે તેના દ્વારા આપણે આપણી જરૂરિયાતોને સંતોષી શકીએ. કોઈ સંચય કે વિશેષ તપાસ વિના, કારણ કે તેને કેન્દ્રીય સત્તા દ્વારા બહાર પાડવામાં આવેલું છે. હા, તેના માટેની કેટલીક તપાસ કરવી પડે. જેમ કે આપણે બેંકમાં જઈએ તો ત્યાં ઘણી બધી ઇન્સ્ટ્રક્શન મૂકેલી હોય કે ભાઈ બેંક નોટને તમે કઈ રીતે ઓળખી શકો તે ડુપ્લિકેટ કે નકલી નથી, તેની ખાતરી તમે કઈ રીતે કરી શકો, તેના માટેના ઘણા બધા પોઈન્ટ્સ આપણને આપેલા હોય તે જાણીએ તો આપણે નકલી નોટો પણ અમલમાં હોય. એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે નોટ બહાર પાડે છે તેના જેવી આબેહૂબ દેખાતી નોટ અન્ય ગેરકાયદેસર રીતે પણ બનાવવામાં આવતી હોય. આ એક સામાજિક દૂષણ કહી શકાય, એક આર્થિક દૂષણ કહી શકાય. સમાજ માટે પણ અને અર્થતંત્ર માટે પણ તે એક ખરાબ પ્રવૃત્તિ ગણી શકાય. પરંતુ તે બાબતને પણ આપણે ધ્યાનમાં લઈએ. એટલે કે સંચય કે વિશેષ તપાસ વિના અન્ય કોઈ તમે વસ્તુ આપશો તો સામેની વ્યક્તિ સ્વીકારવા તૈયાર થાય કે ન થાય, પરંતુ તમે દુકાન પર જાઓ અને નાણાં આપો તો તમને ચોક્કસ વસ્તુ મળશે, ચોક્કસ તમને સેવા મળશે. કારણ કે તેને સ્વીકારવા બધા તૈયાર છે અને તેના બદલામાં તમને વસ્તુ કે સેવા આપવા માટે તૈયાર છે. કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય, એટલે કે આપલે, એટલે કે લેવડ દેવડ, એટલે કે અદલા બદલી થઈ શકે તેને નાણું કહેવાય. ખૂબ સરસ અર્થ માર્શલના મતે, કોઈ પણ સમય અને સ્થળે કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. બીજી વ્યાખ્યા રોબર્ટસનના મતે, વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે, વસ્તુઓ અને સેવાઓ લેવા જઈએ અને જેને બધા જ સ્વીકારી લે તેને નાણું કહેવાય. નાણું લઈને આપણે કોઈ પણ દુકાને જઈએ, તે અનાજ કરિયાણાની દુકાન હોય, ટીવી ફ્રીજ એટલે કે ઇલેક્ટ્રોનિકની દુકાન હોય, કે પછી કાપડની દુકાન હોય, કે પગરખાની દુકાન હોય, દરેક જગ્યાએ નાણાંને સ્વીકારવા લોકો તૈયાર છે. અને જે તે વેપારી, જે તે દુકાનદાર, જે તે વસ્તુ વેચનાર એ નાણું સ્વીકારશે અને વસ્તુ કે સેવા આપણને પૂરી પાડશે. આમ વસ્તુ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે. આમ જે નાણાંનું કાર્ય કરે છે તે નાણું છે, એટલે કે જેના દ્વારા વિનિમય થઈ શકે, જેનો સંગ્રહ કરી શકાય અને
जेने सरळताथी मापी शकाय। आ नाणाना मुख्य कार्यो गणी शकाय, एटले जे नाणानुं कार्य करे तेने नाणुं गणी शकाय। तो आपणी पासे मुख्य बे व्याख्याओ, मुख्य बे अर्थ गणी शकाय, मार्शल अने रॉबर्टसन। હવે આ નાણું કઈ રીતે કાર્ય કરે છે, તેનાથી લોકોના વ્યવહારોમાં કઈ સરળતા આવી, તે અંગેનો ખ્યાલ આપણે મેળવવાનો છે। તો આ નાણાંના કાર્યો, મુખ્ય કાર્યો ત્રણ છે, વિનિમયનું માધ્યમ, મૂલ્યનો સંગ્રાહક અને મૂલ્યનો માપદંડ। તેની ટૂંકમાં સમજ તો કે નાણાં દ્વારા कोई पण वस्तु मेळवी शकाय, अदला बदली करी शकाय, लेवड देवड करी शकाय। नाणु आपीने घऊं, चोखा, कापड़, घी, पगरखा के अन्य सेवाओं मेळवी शकाय। पहलू कार्य विनिमयनो माध्यम, बीजू मूल्यनो संग्रह। तेनो वर्तमान में तो उपयोग थई शके, वर्तमान में तेनो खर्च करीने वस्तु के सेवाओं मेळवी शके, साथे साथे तेनो संग्रह करीए, तेनी बचत करीए, તેને ઘરે અથવા બેંકમાં આપણે સાચવી રાખીએ, તો તેનો ભવિષ્યમાં પણ આપણે વસ્તુ કે સેવા ખરીદવા માટે ઉપયોગ કરી શકીએ। આમ તેનું મુખ્ય, બીજું કાર્ય મૂલ્યનો સંગ્રાહક, અને ત્રીજું મૂલ્યનો માપદંડ। દરેક વસ્તુ અને સેવાને નાણામાં માપી શકાય છે। જેમ સાટા પ્રથામાં આપણે જોઈ ગયા હતા કે ઘઉંના બદલામાં કેટલા ચોખા મળશે, ચોખાના બદલામાં કેટલું કાપડ મળશે, કાપડના બદલામાં કેટલું ઘી મળશે, આ બધાના માપદંડો નક્કી કરવા પડતા, આ બધાના માપદંડો યાદ રાખવા પડતા। આમ તેનું માપન કરવાની મુશ્કેલી, માપન કરવું એ જ એની મર્યાદા હતી। જ્યારે નાણું જ્યારે અસ્તિત્વમાં આવ્યું અને વર્તમાન સમય સુધી નાણાં દ્વારા દરેક વસ્તુ અને સેવાને સરળતાથી માપી શકાય છે। આમ નાણાં દ્વારા લોકોના વ્યવહારોમાં સરળતા ઊભી થઈ। આ નાણાંના કાર્યોને આપણે વિસ્તૃત રીતે આવતા લેક્ચરમાં, એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું।